કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં કોણ જીતશે તેવા સવાલો ઊભા થયા છે કારણ કે કોંગ્રેસથી ગેની ભાજપથી રેખાબેન તો ઉમેદવાર છે જ પરંતુ હવે ભારતીય આદિવાસી પાર્ટીએ પણ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાઈ ગયું જેને લઈને આદિવાસી મતદારો વહેંચાઈ જવાની શક્યતા છે અને આ દરમિયાન ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ દાંતા વિસ્તારમાં ભાજપ કાર્યાલયનો શુભારંભ કર્યો છે અને મતદારોને રીઝવવા જોરશોરથી પ્રચાર તેઓ કરી રહ્યા છે ત્યારે ભાજપ પાંચ લાખથી વધુ કર્યો અત્રાનો છેલ્લા ચાર દિવસથી ચૂંટણી પ્રચાર બંધ છે અને તેનો જ ભરપૂર લાભ ભાજપ અને ભારતીય આદિવાસી પાર્ટીને મળતો હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તારની જનતા પોતાના જનહિતને જનકલ્યાણ કામોને ધ્યાનમાં રાખી આ વિસ્તારના વિકાસના કામોને ધ્યાનમાં રાખી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે દાંતા વિધાનસભા ખાસ કરીને આદિવાસી સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા માટે કામે લાગ્યા છે એ જોતા લાગે છે કે આ વખતે દાંતા વિધાનસભામાં મોટામાં મોટી લીડ ભારતીય જનતા પાર્ટીને મળશે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર જશુ ગમારે ઉમેદવારી નોંધાવી અને તેને લઈને આદિવાસી વિસ્તારના મત વહેંચાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે અને જો આવું થશે તો કોંગ્રેસને વધુ નુકસાન થઈ શકે છે કારણ કે અત્યાર સુધી બનાસકાંઠા વિસ્તારના ઘણા આદિવાસી મત કોંગ્રેસ તરફ જઈ રહ્યા હતા અને ત્યારે આ વખતની ચૂંટણી રસપ્રદ રહેવાની છે ચૂંટણી જંગમાં કોણ બાજી મારશે તે રસપ્રદ બની રહેશે અને અમારા આદિવાસીના સમાજના સમર્થનથી મને આદિવાસી સમાજ સપોર્ટ કરે છે અને અમારા સમાજને નાની મોટી નુકસાનકારક આ સરકાર બે બે સરકારો કરે છે જ્યારે રેલવેનું આવ્યું અમારી પાસે એક જીવવા માટે નેના નેના ટુકડા હોય છે એ પણ ઓછા ધામમાં અને ઓછા પૈસામાં સરકાર જે લઈ લે છે અને અમારા આદિવાસીના જે હકો છે એના માટે અમે લડશું બનાસકાંઠા લોકસભા બેઠક પર પ્રચાર છે એ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે દાંતા વિસ્તારના જે આદિવાસી વિસ્તાર કહેવાય છે તેમાં આજે ભાજપે ડેરા નાખ્યા છે એનું કારણ એ છે કે ગઈકાલે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારે દાંતામાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે એટલે હવે ભાજપ છે એ પોતાના ઝંડા પણ દાંતા વિસ્તારમાં ગાઢ કરવા માગે છે સામે જે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે તેમનો પ્રચાર છે છેલ્લા ચાર દિવસથી બંધ છે કયા કારણે બંધ છે એ ખ્યાલ નથી પરંતુ કોંગ્રેસનો પ્રચાર બંધ છે અને જેની સામે ભાજપ છે એ આજે દાતા જે મત વિસ્તાર છે આદિવાસી મત વિસ્તાર છે તેને કવર કરી રહ્યું છે એટલે કે ભાજપે હવે કમર કસી છે કે દાતા વિસ્તારમાં જે કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાના પ્રયત્નો છે અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા બ્રોટ યુ બાય